નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, તમામ લોકોને એક વિનંતી છે કે આ આપણો વિડીયો છે એ સંપૂર્ણ જો, કારણ કે જે હું એક થી બે પ્રકારની તમને માહિતી આપવાનો છે જેની અંદર વરસાદ, પવન અથવા તો વાદળછાયું વાતાવરણ અને જે વરસાદની અમારે 2020ની આગાહી કરવાની છે તેની અંદર પણ થોડું ઘણું જે મારું મંતવ્ય છે તે મારે આપને સમક્ષ રજૂ કરવું છે. પણ આજની તારીખે આપણે એક ટૂંકા ગાળાની વાત કરવા જઈએ. જો કે એક બે દિવસ પહેલા જ મેં આપને વિડીયોમાં બતાવી દીધેલું હતું કે જે હવામાનની જે સ્પીડ હોય એ કેવી રહેશે એ આપણો 2 દિવસ પહેલાનો વિડીયો જોશે એટલે ખ્યાલ આવી જશે. એટલે આમ જોવા જઈએ તો થોડા દિવસ પછી હવે જે અમુક વિસ્તારની અંદર પવનની સ્પીડ ચાલી રહી છે તે ઘટી જશે, નોર્મલથી પણ નીચે આવી જશે અને પછી આખો માર્ચ મહિના સુધી પવન ન વધે આવી એક શક્યતાઓ છે. ત્યારબાદ કે જે આપણે એક જે વરસાદની વાત કરવા જઈએ તો હાલ 2-4 દિવસની અંદર કે 5 દિવસની અંદર કોઈ વરસાદની શક્યતાઓ નથી. હા, 22 તારીખથી મેં તમને જણાવ્યું તે મુજબ એક મોટો કાતરો, આમ તો હવે જે હોળી પછીના જે વાદળછાયા વાતાવરણ થાય એને કાતરા તો આમ તો ન પણ કહી શકીએ, કારણ કે જે આવતા વર્ષનું જે વરસાદનું બંધારણ થતું એ કાતરાનો હવે સમય પૂર્ણ થઈ ગયો છે. પણ હવે અમુક સમયે જે વાતાવરણમાં ફેરફાર થતા હોય તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગણતરી થતી હોય છે. પણ એની વાત કરવા જઈએ 22 તારીખથી ઘણી બધી જગ્યાએ એક વાદળછાયું વાતાવરણ થશે અને એની અંદર પણ 2-4 દિવસની અંદર મેં આપને જણાવશું, કદાચ અમુક જગ્યાએ છાંટા પણ ખરે આવી એક જે શક્યતા હોય એના વિસ્તારના નામ પણ આપશું. પણ 22 તારીખ સુધી તો કોઈ વરસાદની શક્યતાઓ અમે માનતા નથી અને 22 તારીખથી જે વાદળછાયું વાતાવરણ થશે એ હું માનું ત્યાં સુધી હવે આખો માર્ચ મહિનો એટલે કે 31 માર્ચ સુધી એ વાદળછાયું વાતાવરણ જોશે અને જે વાદળછાયું વાતાવરણ જોવા મળશે એની સાથે એક ઉકળાટ અને ધીમે ધીમે ગરમીનો માહોલ જોવા મળશે. પણ ટેમ્પરેચર છે એ કોઈ હાઈ થાય તેવી માર્ચ મહિના દરમિયાન કોઈ શક્યતાઓ નથી. એટલે કે જે તાપમાન ઊંચું જવું જોઈએ તે તાપમાન ઊંચું જવાનું નથી, પણ એક ગરમીનો અહેસાસ ચોક્કસથી થશે. સાથે હવે એક બીજી મારે આપને એ વાત કરવાની હતી કે જે આપણે એક વરસાદના જે કાર્યક્રમો આપતા હોય અમારી જે આગાહી આવતી હોય એની અંદર હવે વરસાદના જે કાર્યક્રમ મારે લોન્ચ કરવાના છે, આમ જોવા જઈએ તો લગભગ ડિસેમ્બરથી જ અમારા કાર્યક્રમો એકદમ ઓલરેડી તૈયાર હતા પણ અમે ડિક્લેર નહોતા કર્યા. એની પાછળ પણ કેમ કે અમે એક ગવર્મેન્ટ પાસેથી પરમિશન લઈ અને આગાહી કરીએ છીએ એટલે અમારું જે જ્ઞાન છે અમે બીજા સુધી પહોંચાડવામાં અમારે પણ વરસાદની આગાહી જે લોકો કરતા હોય એ ખગોળશાસ્ત્રીઓને પણ એક લાયસન્સની એક પરમિશનની સરકારી જરૂરી હોય છે અને એ પરમિશનના આધારે જ્યારે પણ દર વર્ષે અમારું લાયસન્સ અમારું જે રિન્યુ થતું હોય તેની ડેટ પછી જ અમે લોન્ચ કરતા હોય એટલે જનરલી માર્ચ અને એપ્રિલમાં જ આપણી આગાહીઓ આવે છે. પણ ખાસ મારે એક બીજી પણ એક માહિતી આપવી છે, ઘણા બધા લોકોનું એવું હોય છે કે પોતે એક બીજા કોઈની પણ આગાહી આવતી હોય તેની ઘણી વખત કોપી થતી હોય, જો કે કોપી થાય અને સાચો મેસેજ લોકો સુધી પહોંચે એમાં દરેક લોકો રાજી હોય છે, અમને પણ કાંઈ પ્રોબ્લેમ ન હોય. પણ ઘણી વખત એવું થાય કે જે અમારો જે સંદેશ પહોંચાડવાનો હોય એની જગ્યાએ ક્યાંય ને ક્યાંય અમારી ખોટી માહિતી અમારી આગાહીમાં ક્યાંય ને ક્યાંય ફેરફાર થઈ જતો હોય. એટલે બને ત્યાં સુધી કોઈ પણ ખગોળશાસ્ત્રી હોય એ પોતાની આગાહી બીજા લોકો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે એવી કોઈ પરમિશન આપતા હોતા નથી અને એની અંદર પણ ઘણા બધા કાયદાઓ છે. એટલે હવે જે આપણે એક જે ગવર્મેન્ટનો કાયદા છે એનું પાલન નથી થતું એટલે એના માટે પણ 1-2 દિવસની અંદર હવામાન વિભાગ સાથે હું વાત કરી લઈશ અને જે લોકો વગર પરમિશન જે કોઈ લોકો છે માર્કેટમાં મેસેજ આપે છે તો એ લોકોના જે રો ડેટા ચેક કરવાના હોય તે રો ડેટા ખાસ ચેક કરવામાં આવે અને એ રો ડેટા જે ચેક થાય એ ક્યાંથી માહિતી લીધી છે, કોના મારફતે લીધી છે અને એમાં કેટલી સત્યતા છે આ તપાસવામાં આવે અને તપાસવામાં આવે ને જે કાંઈ ના એક્ટના નિયમ મુજબ જે એક ચોક્કસતા હોય એ ના હોય તો ધોરણસરની કાયદેસર જે કાર્યવાહી કરવામાં આવે એ પણ થવી જોઈએ. કેમ કે ખોટી માહિતી આપવા બદલ 5 વર્ષની કેદ પણ છે. તો આવી જે સજાઓ હોય છે એની અંદર એક જે ગવર્મેન્ટે રૂલ્સ બનાવીએ તે રૂલ્સનું ક્યાંય ને ક્યાંય પાલન થાય તે માટે ખાસ 1-2 દિવસની અંદર હું વાત કરી લઈશ અને એ રૂલ્સ છે એમની અંદર પાલન થવા માટે સરકાર તરફથી એક આપને સંદેશ આવી જશે કે ચોક્કસથી વેધર એક્ટના નિયમનું પાલન થશે આવી એક ખાતરી આપવામાં આવશે એટલે તરત જ અમે આગાહી આપી દેશું. એટલે જો આવી ખાતરી આપવામાં કદાચ મોડું થશે તો 15ની જગ્યાએ 2-3 દિવસ અમે એક જે માહિતી છે એ કદાચ મોડી આપણે આપવાનું ચાલુ કરીએ. વરસાદના જે કાર્યક્રમ છે એ 15 તારીખની જગ્યાએ કદાચ 18-20 તારીખે આપવાનું ચાલુ કરીએ. પણ હવે આ વખતે અમારો એક એવો ઈરાદો છે કે જે લોકોના હિતમાં છે કે જે ઘણા બધા લોકો છે એ માહિતી આપતા હોય
પણ એની અંદર ક્યાંથી માહિતી ઉઠાવી છે એ ખબર નથી હોતી. હા, વસ્તુ અલગ છે કે મેં કોઈ પણ આગાહી કરી હોય, મારા નામથી કોઈને આગાહી કરવી હોય તો કાયદેસર મારા લાયસન્સ નંબર અને મારા લેટર પેડનું લખાણ વાળી મારી એક મંજૂરીની કોપી હોય તો જ તમે માહિતી આપી શકો, બાકી તમે માહિતી ન આપી શકો. આ એક કાયદો બોલે છે, 1976 નો વેધર એક્ટ બોલે છે, ને ક્યાંય ને ક્યાંય છેલ્લા ઘણા વર્ષથી આ વેધર એક્ટનું પાલન થતું નથી. એટલા માટે થઈને અમે લાયસન્સ ધારકો છે, અમે હવામાન વિભાગને અપીલ કરવાના અને કાયદાનું પાલન કરાવવા માટેનો એક અધિકાર ધરાવીએ છીએ. એટલે આ અધિકારનું અમે પણ ઉપયોગ કરી અને આ એક ચોક્કસ વાતચીત કરી અને પછી અમે એક બે દિવસની અંદર આપને વિડીયોમાં જાણ કરશું. છતાં પણ આ વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જે લોકો નવા આવ્યા હોય તે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ આ વિડીયોની અંદર એટલું જ. રજા આપશો. ધન્યવાદ.